भुज शहर में विविध शौचालय पर लाखों रूपया नो खर्च करवा छता पण बंद हालत में। भुज में घना बदा शौचालय एवं है कि जो बंद हालत में पड़ा है। नगरपालिकाए लाखों रूपया नो खर्च करो पर शौचालय लोगों ना उपयोग में नहीं आता। मात्र सामान्य शौचालय जेवी जो सुविधा नगरपालिका पूरी न पाड़ी सकती हो तो ये नगरपालिका ने अपनी पास थी टैक्स लेवानो पण अधिकार नहीं। बीजो अगत्य नो प्रश्न ए छे के भुजनी जे बजारो छे ए बजारो में क्यांय पण नगरपालिकाए शौचालय नी उपलब्धता करावी नथी छेला 20 वर्ष थया। ભુજમાં ઘણા બધા શૌચાલય જે બંધ હાલતમાં પડ્યા છે, નગરપાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે છતાં પણ લોકોના ઉપયોગમાં આવતું નથી। તેવું લાગી રહ્યું છે કે નગરપાલિકાને ભુજવાસીઓના પ્રશ્નોથી કંઈ લેવા દેવા નથી, માત્ર તેમને ટકાવારી મળતી હોય, ટકાવારી લેવા માટે જ નગરપાલિકા રહેતી હોય તેવું લાગી રહ્યું છે। વિવિધ શૌચાલય બંધ પડ્યા છે અને જોવા જઈએ તો નગરપાલિકાએ ભુજમાં બનાવેલી દુકાનો પણ બંધ હાલતમાં પડી છે। તો નગરપાલિકા ભુજવાસીઓની સુખાકારી માટે કામ કરે તે ખૂબ જરૂરી છે। હાલમાં જ જોઈએ તો ગઈકાલે હમીસર તળાવને નિહાળવા માટે ખૂબ મોટી માત્રામાં લોકો નજારાને નિહાળવા માટે આવ્યા હતા। જ્યારે બહાર ગામથી આવતા હોય અને તેમના માટે માત્ર શૌચાલયની સુવિધા ઉપલબ્ધ ન હોય તો નગરપાલિકાની તેનાથી મોટી કોઈ બેદરકારી ન હોઈ શકે। નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે શૌચાલયની સુવિધા ચાલુ કરવી જોઈએ અને જોઈએ તો ભૂકંપ પછી નગરપાલિકાએ ભુજની બજારમાં એક પણ શૌચાલયની ઉપલબ્ધતા કરાવી નથી। ભુજવાસીઓએ લેખિતમાં વારંવાર રજૂઆત કરી છે છતાં પણ શૌચાલય ચાલુ કરવામાં આવ્યા નથી, તો તાત્કાલિક ધોરણે શૌચાલય શરૂ કરવામાં આવે તેવી માંગ ભુજ ભુજમાં ઘણા બધા શૌચાલયો એવા છે કે જે બંધ હાલતમાં પડ્યા છે। નગરપાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે પણ એ શૌચાલય લોકોના ઉપયોગમાં નથી આવતા। હવે એનું એક જ માત્ર કારણ હોઈ શકે કે એનો જે બાંધકામ થાય એનામાં મોટી મલાઈ મળી જાય અને પછી એની કોઈ જ દરકાર લેવી નહીં। એનો મતલબ સીધી રીતે એમ જ થાય છે કે ભુજના લોકોની સમસ્યા સાથે નગરપાલિકાને કોઈ જ લેવા દેવા નથી, માત્ર એમની ટકાવારીઓ મળતી હોય અને ટકાવારીઓ લેવા માટે જ નગરપાલિકા રસ લેતી। જેમ કે આપણી આ પાછળ શૌચાલય છે એ કેટલા સમયથી બની ગયેલો છે એ બંધ પડ્યો છે, રામકૃષ્ણ કોલોનીમાં છે એ પણ બંધ પડેલો છે, ખેંગા પાર્કમાં છે એ પણ બંધ પડેલો છે, ભુજમાં અનેક દુકાનો છે જે નગરપાલિકાએ બનાવી છે એ પણ આજની તારીખમાં બંધ હાલતમાં છે। તો એના ઉપર જે કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે એ તો મારા અને તમારા ખિસ્સામાંથી થયો છે, તો નગરપાલિકા એ તાત્કાલિક ચાલુ કરાવે, લોકોની સુખાકારી માટે એ ઉપયોગમાં લેવામાં આવે એ બહુ જ જરૂરી છે। ખાસ કરીને આ જે હમીસર તળાવનો વિસ્તાર છે, હવે આપણે જોઈએ છીએ કે હમીસર ગઈકાલે જ આપણો ઓગની ગયો છે, તો પુષ્કળ લોકો હમીસરને જોવા માટે આવતા હોય છે, માત્ર કચ્છભરના નહીં પણ કચ્છીઓ જે બારે વસે છે એ પણ ખાસ હમીસરને જોવા માટે અહીંયા આવતા હોય છે, અને જ્યારે એ બહારગામથી આવતા હોય અને એમના માટે માત્ર શૌચાલયની જો સુવિધા ઉપલબ્ધ ન હોય તો નગરપાલિકા માટે આનાથી મોટી કોઈ નાલેસી હોઈ ન શકે। નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ ચાલુ કરવી જોઈએ। બિલકુલ, જે આપણા પ્રધાનમંત્રીએ બહુ મોટી વાતો કરી હતી કે ઘર ઘર શૌચાલય હોય, બહુ સારી વાત છે, પણ જે કામ કરતી વ્યક્તિ છે કે ફરવાવાળા હોય 24 કલાક ઘરમાં તો રહેવાના નથી, એમને બહારે પણ જવાનું હોય। ભુજના આ જે છે અહીંયા ટુરિસ્ટો આવશે એ ટુરિસ્ટો નગરપાલિકાની કેવી છાપ લઈને જશે આપણે વિચારી શકીએ છીએ। માત્ર સામાન્ય શૌચાલય જેવી જો સુવિધા નગરપાલિકા પૂરી ન પાડી શકતી હોય તો એ નગરપાલિકાને આપણી પાસેથી ટેક્સ લેવાનો પણ અધિકાર નથી। બીજો અગત્યનો પ્રશ્ન એ છે કે ભુજની જે બજારો છે એ બજારોમાં ક્યાંય પણ નગરપાલિકાએ શૌચાલયની ઉપલબ્ધતા કરાવી નથી છેલ્લા 20 વર્ષ થયા। ભૂકંપ પછી નગરપાલિકા એવું કહે કે ભુજની બજારમાં એક પણ શૌચાલય એમણે બનાવ્યું હોય તો એ નહિવત જેવું છે। માટે મારું એવું ચોક્કસ માનવું છે કે નગરપાલિકા એ આપણી સુખાકારી માટે કામ કરતી હોય એવું દેખાતું નથી, માત્ર અને માત્ર જે સત્તાધીશો છે એમને ટકાવારી મળે એના માટે જ આવા કામો કરે છે, પણ લોકોની સુવિધા સાથે એમને કોઈ જ લેવા દેવા નથી। બિલકુલ સાચી વાત છે, અમે લેખિતમાં ઘણી વખત ફરિયાદો કરેલી છે, ઇવન જે મુખ્ય અધિકારી છે પ્રમુખશ્રી છે એમને પણ અમે ફરિયાદો કરેલી છે કે જો તમને આ ચાલુ ન કરવાની હોય, દુકાનો આપવાની ન હોય તો દુકાનો બનાવી શું કામ છે? નજીકમાં જ ફૂડ કોર્ટ મોટો બનાવેલો છે પણ એ 3 વર્ષથી એ ફૂડ કોર્ટ કઈ હાલતમાં છે આપણે જોઈએ છીએ। ઇન્દિરાબાઈ પાર્ક છે કે ટાઉન હોલ છે ત્યાં એટીએમ માટે ઘણી બધી દુકાનો બનાવી છે, એ દુકાનો પણ આજની તારીખમાં બંધ પડેલી છે। એટલે નગરપાલિકાને હું આપના માધ્યમથી પણ પ્રમુખ સાહેબને, જે ફેસબુક પ્રમુખ છે, સોશિયલ મીડિયા પ્રમુખ છે, રસ્તા ઉપર તો કદાચ બહુ જ આપણે એમને ઓછા જોઈએ છીએ, એમને અને મુખ્ય અધિકારી તથા કલેક્ટરશ્રીને હું વિનંતી કરું છું કે આ લોકોની સુખાકારી માટે જે બનાવેલા છે, નવા બનાવવાની તો વાત અલગ છે, જે બનાવેલા છે એ ઉપયોગમાં લેવાનું ચાલુ થાય અને લોકો એનો ઉપયોગ કરે
તો જ લોકો માટે સાચી સુવિધાઓ માની શકાય. બિલકુલ સાચી વાત છે, જીગર માત્ર ટકાવારી લેવામાં ન હોવી જોઈએ, જીગર લોકોના કામ કરવા માટે હોવી જોઈએ. એ તો આપણે પણ ભૂતકાળમાં જોઈ લીધું છે કે એનામાં કેવી જીગર છે. આપણે એવું માની જ લીધું છે કે એ ચીફ ઓફિસર રસ્તા ઉપર આપણે કોઈ દિવસ દેખાતા નથી. વોકવેની વાત કરીએ તો આટલા મોટા વોકવેમાં ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચાર દૂર કરવા માટે પણ એમણે ક્યાંય પણ જીગર દેખાડ્યું એવું મને ક્યાંય જણાતું નથી. શૌચાલયની બાબત હોય, રસ્તા બનાવવાની બાબત હોય, પુષ્કળ ફરિયાદો છે નગરપાલિકાની, પરંતુ જેમ આપે કીધું એવી રીતે જીગર જ્યાં દેખાડવાની છે ત્યાં જીગર દેખાતી નથી અને બગાસા ખાતા જીગર દેખાઈ આવે છે. એટલી આવે છે જેની અંદર લેડીઝો હોય છે રોગી, એમને પૈસા પાણી કરવાની તકલીફ પડે છે. પેલા ટીકી હમીસર ખાલી તો હાલે જતા હતા, હવે હમીસર આપતી ભરાઈ ગયો છે, તો પછી લોકોને પૈસા પાડી ગયા કઈ કહીને થાક્યા છે. મૌખિક માં એકી નથી લીધો સ્વાચકી, કેમ કે બધે સરકારના જે કાઉન્સિલર બધે લેવો છે, કાઉન્સિલર લોકો બધે પોતાને મૌખીમાં કહી કહીને થાક્યા, દાદ નથી દેતા. બાકી પોતાને અહીંયા મોટા ભાડા હોય તો પહોંચી જાય છે. ભાઈ હું તો આમ તો મારા નગરપાલિકા જેટલા જે બધા સરકારના છે બધે મારી પાસે, હું 71 વર્ષના બધે જે 35 વર્ષની અંદરના લે મારી પાસે મોટા રહેલા માણસો છે. લગભગ શું કહું એ લોકોને, વિકાસ લેખો કે બરબાદી લેખો કે